ॐ सहनावतु सहनौ भुनक्तु शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सातमोऽध्याय पहला श्लोक। श्री भगवान वाच श्री भगवान वाच मैया सप्तमनः पाठ मैया सप्तमनः पाठ योगं युञ्जन्मदाश्रयः योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रह्मा असंशयं समग्रह्मा यथा ज्ञास्यसि तच्छृणु यथा ज्ञास्यसि तच्छृणु नानन्तेऽहं सविज्ञानं नानन्तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः इदं वक्ष्याम्यशेषतः यज्ञात्मानेह भूयोऽन्यत् यज्ञात्मानेह भूयोऽन्यत् नातव्यमवशिष्यते नातव्यमवशिष्यते। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે પહેલો શ્લોકમાં ભગવાનની પરમ કારુણિકતાના દર્શન થાય છે કે ભગવાન સ્વામીથી અર્જુનને પોતાના તત્વનું જ્ઞાન આપે છે જે ગઈકાલે જોયું એ પ્રમાણે, અને એવું માનવામાં આવે છે કે આ પહેલો શ્લોક છે એ આપણા જે બીજું ષટ્ક 7-12 એ 6 અધ્યાયનું જે ષટ્ક બીજું ષટ્ક અથવા તો મધ્યમ બીજું ષટ્ક અથવા તો મધ્યમ ષટ્ક એની ભૂમિકા બતાવે છે કે આ 6 અધ્યાયમાં જે બીજા ષટ્કમાં શેની વાત કરવાના છે એની ભગવાન અહીંયા ભૂમિકા આપે છે, જ્યારે પણ બીજો શ્લોક છે એ આ 7મા અધ્યાયની ભૂમિકા ઇન્ટ્રોડક્શન આપે છે। તો આપણે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે ભગવાન કે જે પાર્થ
મારામાં આસક્ત મનવાળો યોગમ યુંજન યોગમાં જોડાયેલો મત આશ્રય જે મારે આશ્રય છે એ માં સમગ્રમ યથા જ્ઞાશ્યસી અસંશયમ મને સંપૂર્ણ રીતે અને કોઈ પ્રકારના સંશય વગર જે રીતે જાણશે તે રીતે હું તને કહીશ તત્ છૂણું તે તું સાંભળ. એટલે અર્જુન એમ થાય કે જે ભગવાનમાં આસક્ત છે, જે યોગમાં જોડાયેલો છે, જે આશ્રય છે, એને અજ્ઞાન થાય છે. અર્જુન તું પણ એ બન. ભગવાન કહે છે કે એવું નથી કે જે જોડાયેલો છે તને પણ અજ્ઞાન થઈ શકે. ફક્ત જાણવાનું એ છે કે આપણે જે આસક્ત મના, હા ગઈકાલે વાત કરી કે એમ આપણે મધમાખી બનવાની જરૂર છે. બસ મને મધમાં રહેજો. ભલે બધા વ્યવહાર કાર્ય કરવા પણ તો કરવા જ પડે, પણ બધા કાર્ય કરતી વખતે પણ જે મધમાખી જે ફૂલ ઉપર જ જાય છે, ગંદકી ઉપર જતી નથી. સામાન્ય માખી છે એ ગંદકી ઉપર પણ જાય અને ફૂલ ઉપર પણ જાય. એટલે એ રીતે આપણે જ્યારે વ્યવહાર કરતા હોઈએ ત્યારે વ્યવહાર કરનારની સાથે સુગંધવાનું છે મધમાખી, એટલે કે સુગંધને જ લેવી છે. એની અંદર રહેલી સુંદર તત્વ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી. ખ્યાલ આવ્યો? વ્યવહાર કરીએ ત્યારે બહુ સુંદર દ્રષ્ટાંત. ત્યારે સવારે ફૂલ મીંડતા વસ્તુ દેખાણી કે જે મધમાખી જે ફૂલ જે સુગંધી ફૂલો છે એના સુગંધી ફૂલની માંથી રહેલો મધ એને એના રસને એટલે કે બધ પછી એમ રસમાં રસ લઈને એનું મધ બને છે. પણ એ રીતે આપણે પણ જ્યારે વ્યવહાર કરીએ ત્યારે પણ આસક્તો ભગવાનમાં ધન્મયા આસક્ત, પણ એને ભગવાનમાં આસક્તિ એટલે વ્યવહાર કરતી વખતે પણ કારણ કીધું નિયોગમ યુંજન મદાશય. આપણે જ્યારે વ્યવહાર કરતા હોય ત્યારે કર્મ કરતા હોય ત્યારે પણ એમાં રહેલા સુંદર તત્વને પરમાત્મા તત્વના દર્શન કરી એની સાથે વ્યવહાર કરી, નહીં કે ઈર્ષ્યા લોભ એની મર્યાદાના દર્શન કરીએ, પણ એની સુંદરતાના દર્શન કરીએ. એનું અર્થ જ યોગમ યુંજન, એને યોગથી જોડાઈને અને ભગવાનમાં આસક્તિ, એટલે કે ભગવાનના જેમ જેમ મહાત્માને જાણતા જઈએ, ભગવાનના આપણે ગઈકાલે વાત કરી એની કૃપાના દર્શન કે કૃપા એની એની ઉદારતા એ આપણા માટેની ક્ષમાશીલતા ભક્ત ભક્તવત્સલતા બધું આપણી સાથે જોડાયેલું છે ગણાયેલું છે. એટલે ગઈકાલ વાત કરી કે આપણે જન્મ્યા પહેલાં જેણે કેટલી તૈયારી રાખી હતી, કેટલી કાળજી રાખે છે, એમ જેમ જેમ જાણતા જઈએ એમ આપણને એના માટે આસક્તિ થાય. જે મારા માટે શ્રેય સાધન હોય એના માટે આપણે આસક્તિ થાય. ભગવાન જ સર્વશ્રેષ્ઠ છે, શ્રેય સાધન ભગવાન જ કલ્યાણ કરનાર છે એમ જ્યારે સમજાય ત્યારે એમાં આસક્તિ થાય. અને યોગમ યુંજન, અને જ્યારે વ્યવહાર કરતા હોય કર્મયોગ, યોગમ એટલે કર્મયોગ, ભગવાનને સમર્પિત કર્મ કરીએ અથવા તો બીજો અર્થ કર્યો તો ધ્યાન, ભગવાનનું ધ્યાન કરીએ એમાં જોડાઈ જઈએ. અને પછી કીધું મદાશ્રય, એટલે મારું આશ્રય. શંકરાચાર્ય મહારાજ બતાવે છે પરમેશ્વર આશ્રય યસ્ય સહ સ મદાશ્રય, કે જેના માટે પરમેશ્વર એ જ એનો આશ્રય છે એને કહેવાય છે મત આશ્રય, મારું આશ્રય. યહી કશ્ચિત પુરુષાર્થ કેનચિત અર્થી ભવતી, જેમ કે કોઈ વ્યક્તિ છે એનો પુરુષાર્થ માટે દાખલા તરીકે અહીંયા પ્રાર્થ આપે છે કે સ્વર્ગમાં જવું છે કોઈને, તો એ સ્વર્ગમાં જવા માટે એ અગ્નિહોત્ર કર્મ કરે છે. કોઈને પુણ્યની પ્રાપ્તિ કરવી છે તો એ દાન કરે છે. કોઈને પોતાની આંતરિક શક્તિને બહાર લાવે છે એને તપશ્ચર્યા કરે છે. એટલે ધ્યેય અલગ છે. જેમ કે મુંબઈ જવું છે, મુંબઈ જવું છે કે અમદાવાદ જવું છે, તો આપણા માટે બસ છે, ગાડી છે, જે કંઈ છે એ શું છે સાધન. એટલે આશ્રય કોનો લીધો? ગાડીનો, બસનો આશ્રય લીધો અને અમદાવાદ પહોંચ્યા. એમ સ્વર્ગમાં જવું છે તો એના માટે આશ્રય લીધો અગ્નિહોત્ર કર્મનો. આંતરિક શક્તિ પ્રાપ્ત કરવી છે તપશ્ચર્યા, પુણ્ય પ્રાપ્ત કરવું છે
પુણ્ય પ્રાપ્ત કરવી મારું ધ્યેય છે અને સાધન છે દાન વગેરે. એટલે કે છે યોહી કશ્ચિત પુરુષાર્થે ન, જે કે કોઈ પુરુષાર્થ કરે છે એ તેના માટે, કોઈ સાધના માટે. પણ આ વ્યક્તિ એમ તો યોગી મમ એવો આશ્રય, એટલે આપણે જેમ ગાડીનો આશ્રય લઈને અમદાવાદ પહોંચ્યા, જેમ દાનનો આશ્રય લઈને પુણ્યની પ્રાપ્તિ કરી, એ આ કોનો આશ્રય લે છે? તો ભગવાનનો જ આશ્રય છે. અને પ્રાપ્ત કોને કરવાના છે? ભગવાનની જ. એટલે મને ભગવાનને પ્રાપ્ત કરવા માટે અન્ય સાધન, બીજા કોઈ સાધનની એને આવશ્યકતા નથી, કારણ કે ભગવાનમાં આસક્ત મન છે અને એટલા માટે એ આશ્રય પણ કોણ લે છે? ભગવાનનો. આવો જે છે એ અસંશયમ સમગ્ર માં યથા જ્ઞાશસી તત્ક્ષણો. ભગવાન કહે છે કે જે સમગ્ર સમસ્તમ એટલે મારું જે સ્થળ ઐશ્વર્યયુક્ત છે, એટલે કે વિભૂતિ બલ શક્તિ ઐશ્વર્ય ગુણ સંપન્ન માં. ભગવાન શું છે? ભગ, ભગ એટલે ઐશ્વર્ય. ષટ ભગવાન, છ પ્રકારના ઐશ્વર્ય જેનામાં છે એને ભગવાન કહેવાય. આપણે જોયું છે જ્ઞાન યશ પછી બળ વૈરાગ્ય, આ બધું જ પૂર્ણ માત્રામાં છે એને કહેવાય છે ભગવાન. અને આ બધું જ આપણામાં પણ જોવામાં આવે, પણ કેવું અલ્પ માત્રામાં હોય. આ બધી માત્ર છ પ્રકારના ઐશ્વર્ય, એ સિવાય ભગવાનનું જે નિર્ગુણ ગઈકાલે વાત કરું એ, અને સગુણ, નિર્ગુણ જ સગુણ બને છે, નિર્ગુણ પણ ત્યારથી સગુણ બને છે. બધી જ વાત ભગવાન કરવાના છે. માં યથા જ્ઞાશસી તત્ક્ષણો. પછી તને કોઈ સંશય નહીં રહે, કારણ કે અત્યારે તો ઘણા બધા લોકો જુદી જુદી વાત કરે છે. ગઈકાલે વાત કરી એ પ્રમાણે ઈશ્વરના સંદર્ભમાં પણ જુદા જુદી માન્યતા છે. ઈશ્વર તો આપણો પિતા છે, માટે સ્વર્ગમાં રહે છે. ઈશ્વર છે એ નિરાકાર જ છે. કેટલા એવા માને છે કે ઈશ્વર નિરાકાર જ છે અને કોઈ આકાર નથી. તો કોઈ કે ના, ઈશ્વર સગુણ જ છે, નિર્ગુણ છે જ નહીં. કોઈ સગુણ છે, કોઈ કે છે નિર્ગુણ છે, કોઈ કે છે પિતા છે અને સ્વર્ગમાં છે. સ્વર્ગમાંથી બેઠા બેઠા આપણને બધું માર્ગદર્શન આપે છે, આપણી કૃત કલ્યાણ કરે છે. અને કોઈ એમ કે ના, એ આપણો આત્મા છે, પરમાત્મા જ આપણો આત્મા છે. એ જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કહે છે. એ પરમાત્મા આપણો આત્મા છે, એ આ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે રહેલો છે. તો આવા કેટલી બધા મત ઈશ્વરના સંદર્ભમાં છે. ભગવાન કહે છે હું તને એવી રીતે કહીશ કે તેથી તેનામાંથી કોઈ શંકા નહીં રહે. ઇત્તમ ભૂતમ ઈશ્વર, આ જ ઈશ્વર છે. પછી ગમે તે લોકો ગમે તે કહેશે, પણ તને કોઈ એમાંથી શંકા નહીં થાય. તને એકદમ પૂર્ણ વિશ્વાસ સાથે કહીશું કે ઇત્તમ ભૂત ભગવાન, આ જ ભગવાન છે. એ રીતે હું તને કહેવાનું છું. યથા જ્ઞાશસી, તું જે રીતે કેવી રીતે જાણીશ? સમગ્રમાં જ્ઞાશસી અને અસંશયમ માં જ્ઞાશસી. સમગ્ર કયા જાણીશ ને કોઈ શંકા નહીં રહે એ રીતે જાણીશ. માટે તત્સુ હું તને એ રીતે કહેવાનું છું, માટે તું સાંભળો. અને પછી આપણે જોયું એ પ્રમાણે બીજો શ્લોક છે એ આ અધ્યાયની વાત કરે છે. આ અધ્યાયમાં ભગવાન શું કહેવાના છે? તો કીધું કાલે આપણે થોડું જોયું છે, તો વિચાર વધારે કરીએ કે જ્ઞાનમ તે અહમ વિજ્ઞાન સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામી અશેષત. હું તને જ્ઞાન વિશે, જ્ઞાન એટલે બે શબ્દો વાપરા છે, એટલે જ્ઞાન એટલે જ્ઞાન જ થાય. પણ જ્યારે ભગવાને સ્વવિજ્ઞાન એવું બે વિજ્ઞાન સહિતનું કહ્યું, એટલા માટે અહીંયા ટીકાકાર કહે છે જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન. તે તને તુભ્યમ, તને અથવા ભગવાન અહમ કહે છે, એટલે અહમ શબ્દ કહેવાની જરૂર નથી. જો થોડું સંસ્કૃત આવડતું હોય તો વક્ષ્યામી, મી વક્ષ્યામી એટલે પેલો પુરુષ જ છે, હું કહેવાનો છું, એમાં હું કહેવાનો છું, એવું આવી જ જાય છે. પણ અહમ કેમ કહે છે? આપણે શબ્દ જે બહુ સુંદર અર્થ મધુસૂદનજી મહારાજે કર્યો છે, એટલે કે અહમ હું તને જ્ઞાન અને વિજ્ઞાન સહિત ઇદમ વક્ષ્યામી, હું તને આ જ્ઞાન અને વિજ્ઞાન સહિતનું તને જ્ઞાન આપીશ. કે અશેષત, એમાં કોઈ બાકી નહીં રાખું. કંઈ તને પછી એમ નહીં થાય કે મારે આ બાપ જાણવાનું બાકી રહ્યું. એટલે કે છે યજ્ઞાત્મા જેને જાણ્યા પછી
ન ઇહ ઇહ એટલે અહીંયા કહે છે વ્યવહાર ગુમો, અહીંયા આ જગતમાં થતો તું જ્યાં વ્યવહાર કર્યો છે ત્યાં ભૂયઃ ફરી કંઈ પણ ન અન્યત ભૂય અન્યત કંઈ પણ નાતવ્ય અવશિષ્ટ પછી કંઈ જાણવાનું જ બાકી રહેશે નહીં. તો ઘણી વખત આવો અર્થ થઈ શકે. ભગવાન કહે છે કે મને જાણીને જ્ઞાન અને વિજ્ઞાન જાણીને પછી કંઈ જાણવાનું રહેશે નહીં, તને બધું જ જણાઈ જશે. ઓહો, તો બહુ સારું. તો પછી મને જાણ્યા પછી મને અંગ્રેજી બરાબર નથી આવતું, ચાઇનીઝ ભાષાની તો ખબર નથી, જર્મની ભાષા કેટલી બધી વસ્તુની ખબર નથી, શું મને બધું ખબર પડી જશે? બીજાના મનમાં શું ચાલે છે એ પણ ખબર પડી જશે? ના, એમાં એવું નથી કહેતા ભગવાન. પણ કહે છે યજ્ઞાત્મા ન અવશિષ્યતે, જે જાણ્યા પછી તું ખરેખર કે બનીશ, કૃતાર્થ બનીશ. એ શબ્દ સરસ આપે છે, એ આપણે જોઈએ છીએ. પણ એટલે કે તને કંઈ જાણવાનું બાકી હશે નહીં, એટલે કે તને જે જાણે વસ્તુ ન જાણી હોય અને કોઈ વ્યક્તિ કહે કે આ જાણવા યોગ્ય છે તો તરત જ આપણા મજબ ઊભું થાય. હવે આપણે તો જાણવું જોઈએ, પછી ન સમજાતું હોય તો આપણે છોડી દઈએ. પણ જો મારી શક્તિની અંદર હોય તો આપણે હંમેશા થાય કે મારે જાણવું જોઈએ, અમારે પ્રાપ્ત કરવું જોઈએ, અમારી પાસે હોવું જોઈએ. અહીંયા કહે છે જાણવાનું રહેતું નથી, બીજી જગ્યાએ કહે છે કે આપણે યલબ્ધા ન, જેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પ્રાપ્ત કરવાથી આ યલબ્ધા કે પરમ લાભ. આ પ્રાપ્ત કર્યા પછી આગળ આપણે અંતેમાં જોયું એ પ્રમાણે પરમ લાભ છે. પણ અહીંયા ભગવાન એમ કહે છે કે જે જાણ્યા પછી કંઈ જાણવાનું રહેતું નથી. એટલે હવે અહીંયા કહે છે બે અર્થ આપણે જોયા હમણાં, કે જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન અને વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. અને વિજ્ઞાનનો અર્થ બીજો પણ આપણે હમણાં જોઈશું કે પહેલાં તો પરોક્ષ જ્ઞાન કોને કહેવાય, પરોક્ષ અક્ષ એટલે કે ઇન્દ્રિય, કે ઇન્દ્રિયથી દૂર છે એ જ્ઞાન છે પરોક્ષ જ્ઞાન. જે ઇન્દ્રિયની સન્મુખ છે એને કહીશું પ્રત્યક્ષ પ્રતિઅક્ષ. પણ એક બીજું જ્ઞાન છે સુખમાત્યંતિકમ યત બુદ્ધિગ્રાહ્ય અતિન્દ્રિય, આગળ ભગવાને કહ્યું. એક અતિન્દ્રિય જ્ઞાન છે જે ઇન્દ્રિયનો વિષય નથી એને કહેવામાં આવે છે. ઇન્દ્રિયનો વિષય નથી, ઇન્દ્રિય દ્વારા જાણી શકાય નહીં, પણ છતાં એને જણાય છે. જે કેવું છે, અત્યંત સુખદાયક છે, એ છે પરમાત્માનું જ્ઞાન અને કહેવાય છે અપરોક્ષ. એટલે કે ટૂંકમાં એક પ્રત્યક્ષ જ્ઞાન છે, એક પરોક્ષ છે કે જે આંખથી દૂર છે. આપણે કહીને કોઈ વાત કરીએ કે ભાઈ અવાજ આવે છે, હા કંઈક હોવું જોઈએ, પરોક્ષ જ્ઞાન કોઈ અનુમાન દ્વારા એને આપણે જાણીએ છીએ. પરોક્ષ જ્ઞાન છે કે ઇન્દ્રિયોથી દૂર છે, એક ઇન્દ્રિય સન્મુખ છે, અને જે અતિન્દ્રિય જ્ઞાન છે એ છે અપરોક્ષ જ્ઞાન. એટલે અહીંયા ગઈકાલે જોયું એ પ્રમાણે કે જ્ઞાન એટલે જે શાસ્ત્ર દ્વારા એ સરસ શબ્દ વાપર્યો છે કે સ્વતઃ પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન એટલે કે જે જ્ઞાનમાં હજી પ્રતિબંધ રહેલા છે. પરોક્ષ જ્ઞાન એટલે કે પ્રતિબંધ રહેલા છે, સંશય કે વિપરીત ભાવના રૂપી પ્રતિબંધ રહેવાના લીધે એ જ્ઞાનનું જે ફળ મળવું જોઈએ એનો મને અનુભવ થવો જોઈએ એ થઈ શકતો નથી. જ્ઞાનનું ફળ શું છે? મોક્ષ. મોક્ષ એટલે કે મુક્તિ, એટલે કે સ્વતંત્રતા, એટલે કે પ્રસન્નતા, એટલે કે આનંદ. એનો લાભ મને મળતો નથી. પરોક્ષ જ્ઞાન છે કે બ્રહ્મ, અહમ બ્રહ્મસ્મિ એવું પણ એને સાંભળું, પણ એ આત્મસાત થયું નથી. કેમ? કોઈ પ્રતિબંધના કારણે, રાગ દ્વેષના કારણે, પોતાના માટેના અભિપ્રાયોના કારણે, અને પછી દેહાત્મ બુદ્ધિ, અને આ બધાના કારણે એ જ્ઞાનનો લાભ મળતો નથી. અને જેટલા અંશેમાંથી મુક્ત થતા જઈએ છીએ આપણે, એટલા અંશે પ્રસન્નતા આનંદ આપણે અનુભવીએ છીએ. પણ આ કેવું કહે છે, પણ જ્યારે વિચાર પરિપાક અંતે, જ્યારે આત્મવિચાર કરવાના પરિણામે કોઈ અસંભાવના રહી નથી, અને સાથે સાથે કીધું ને વિપરીત ભાવના, કોઈ પણ પ્રકારના પ્રતિબંધ અભાવા
કોઈ પ્રકારના પ્રતિબંધ જ્યારે રહ્યા નથી ત્યારે એને કહેવાય અપરોક્ષ જ્ઞાન, જે મને ફળની પ્રાપ્તિના લીધે ફલમ જનયતુ અપરોક્ષ નિયુજ્યતે, જે ફળ આપવા માટે સક્ષમ બને છે એને કહે છે અપરોક્ષ, એટલે કે જેના લીધે હું પ્રસન્નતા આનંદ હંમેશા મારી પ્રસન્નતા આનંદ સ્વતંત્રતામાં કોઈ વિક્ષેપ પડતો નથી એને કહેવાય છે અપરોક્ષ જ્ઞાન. અને અહીંયા વિજ્ઞાનનો અર્થ આપણે કર્યો અપરોક્ષ જ્ઞાન, જ્ઞાનનો અર્થ કર્યો પરોક્ષ, અને વિજ્ઞાનનો અર્થ કયો અપરોક્ષ જ્ઞાન. કેટલીક જગ્યાએ સ્વવિજ્ઞાન કહ્યું છે વિજ્ઞાન સહિતનું, એટલે કે અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે સાધનની આવશ્યકતા છે ભક્તિ વગેરેની, ભક્તિની ઉપાસનાની, એ પણ કહીશ. ખ્યાલ આવ્યો કે પહેલાં જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન નહીં, સ્વવિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન, જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન, વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન, જે ફળ આપવા માટે સક્ષમ બન્યું છે. અને સાથે સાથે બીજો અર્થ એ કર્યો કે એનું સાધનની પણ હું તને વાત કરીશ, વક્ષ્યામિ અશેષતઃ. અને એક શબ્દ વાપર્યો અહમ, શા માટે ભગવાન કહ્યું અહમ, એટલે અહમ એટલા માટે અહીંયા અર્થ કહે છે પરમ આપતઃ, ત્યારે ભગવાન અહમ વક્ષ્યામિ એવું કહે છે, એટલે અહમનો શું કરવો, તો કે હું, હું એટલે કોણ, પરમ આપતઃ. આપ્ત કોને કહેવાય, આપ્ત એટલે કે જેને જે તે વિષયનું જ્ઞાન છે એને કહેવાય આપ્ત. અને સાથે સાથે કેવો છે હિતેચ્છુ, આપણે કોઈની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ, મને લાગે કે એને મારા હિતની પડી છે, અને સાથે સાથે એ વિષયનું એમને જ્ઞાન છે, જે મને જોઈએ છે એનું જ્ઞાન છે, અને એને હિત, મારું હિત જણાય છે, એને કહેવાય આપ્ત વાક્ય. શાસ્ત્રને આપણે આપ્ત વાક્ય કહીએ છીએ, પણ આ કેવું છે પરમ આપ્ત, એટલે પરમાત્મા, પરમાત્માનો અવતાર જ આજે આ જ્ઞાન શ્રી કૃષ્ણ રૂપે આપી રહ્યું છે, એટલા માટે પરમ આપ્ત છે, જેમને આ જ્ઞાન છે અને એને ના હૃદયમાં બધાનું હિત રહેલું છે. માટે અહમ એટલે કે પરમ આપ્ત એવા ભગવાને કહ્યું કે હું તને અશેષતઃ, એટલે કે કોઈ પણ પ્રકારનો શેષ એટલે કંઈ બાકી ન રહે. જ્ઞાન તો પ્રાપ્ત કર, જ્ઞાન એટલે શું ખબર પડી, એને પ્રાપ્ત કરવા માટે શું કરવાનું, તો કે સાધનની પણ વાત કરીશ, કંઈ પણ તને બાકી નહીં રહે. અને એના પરિણામ રૂપે યત જ્ઞાતા જેને જાણીને ન ઇહ જ્ઞાતવ્ય અવશિષ્યતે, તમે જો ભગવાન બહુ સ્પષ્ટ કહે છે જે જાણીને તને કંઈ જાણવાનું બાકી નહીં, એટલે કેટલો વિશ્વાસ છે ભગવાને કે હું તને જે કહેવાનો છું એ જાણીશ તો તને કંઈ, તને જાણવાનું કંઈ રહેશે નહીં. ભગવાનને તો આ જ્ઞાનમાં વિશ્વાસ છે, પણ નહીં જાણવાનું રહે એટલે કે એના શિષ્યમાં પણ વિશ્વાસ છે કે જરૂર સાંભળશે અને એને પણ આ જ્ઞાન થશે. અને એટલે 18મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કેવો વિશ્વાસ છે ભગવાનને પોતાના જ્ઞાન, આપ પોતે જે જ્ઞાન આપ્યું છે એમાં કેટલો વિશ્વાસ છે, એટલે શું કહે છે યથેચ્છસી તથા કરો, એ અર્જુન તને ગમે એ કર, તારે લડવું તો લડ, ન લડે તો પણ ચાલશે, પણ ભગવાનને ખાતરી છે કે યથેચ્છસી કીધું છે છતાં પણ એ જે જ્ઞાન આપ્યું છે એ પ્રમાણે જ અર્જુન હવે લડવા માટે તૈયાર થવાનું છે. એટલે કે લડવા માટે નથી જ્ઞાન આપ્યું ભગવાને, ભગવાને તો મોહમાંથી મુક્ત કરવાનું જ્ઞાન આપ્યું છે અને મોહમાંથી મુક્ત થશે જ. અને એટલા માટે કહે છે કે એ જ્ઞાતા જેને જાણીને, એટલે કે એવું થયું કે જ્ઞાન બે પ્રકારનું છે, એક ઉપયોગી છે અને બીજું છે બિન ઉપયોગી. એટલે કે એક જ્ઞાન એવું છે, દાખલા તરીકે બાળક છે એ કદાચ બાળક હતા યુવાન છો દવાથી, એ યુવાન છે કોલેજમાં છે પણ છતાં એ એન્જિનિયરિંગમાં હોય કે સાયન્સ કોલેજમાં છે, કોઈ કોલેજમાં છે, એ કોલેજનું જ્ઞાન છે એક, અને બીજું જ્ઞાન છે એને બહુ પક્ષીઓને વિશે જાણવાની બહુ જિજ્ઞાસા છે, વૃક્ષોના ફૂલોની જુદી જુદી જ્ઞાન જાતિઓ વિશે જાણવાનું પણ એને ગમે છે. એટલે એ જ્યારે આખો દિવસ પેલું નેટ ઉપરથી બધું જોયા જ કરે, પક્ષીઓની જાતિ કેવી છે, એનો સ્વભાવ કેવો છે, એને કેવી રીતે મદદ કરવું, એની પાક કપાઈ જાય તો આપણે કેવી રીતે મદદરૂપ થવું, બધું જાણે છે. એવી રીતે વૃક્ષોનું જાણે છે, તેની માં કહેવાની છે ભાઈ
આ જ્ઞાનને કંઈ કામ રોટલા નહીં આપે, ખબર છે આપણા શબ્દોમાં કે બીજે એમ તને આ જ્ઞાન રોટલા નહીં આપે, એ જ્ઞાન ઉપયોગી નથી. જ્ઞાન સારું છે પણ તારે તો અત્યારે ભણવું છે, એટલે એક જ્ઞાન ઉપયોગી છે જે તારું તારું કલ્યાણ કરવાનું છે, અને બીજું જ્ઞાન કેવું છે તે ઉપયોગી નથી. અને અહીંયા ભગવાન કહે છે શંકરાચાર્ય કે બે પ્રકારનું જ્ઞાન છે, અને જે કયું જ્ઞાન છે ઉપયોગી છે, કયું કે જેને જાણ્યા પછી કંઈ જાણવાનું અવશેષ રહેશે નહીં. એટલે અહીંયા કંઈ ન અવશેષ ભવતી ઇતિ મત તત્વજ્ઞ, જે મારા તત્વને જાણવાના લીધે, એટલે કે આ મારા તત્વને કેવી રીતે જાણે છે, મત તત્વ તત્વજ્ઞ એટલે મારા તત્વને જાણનાર, કેવી રીતે આત્મત્વને પોતાના આત્મારૂપે મને જાણે છે, અને એટલે યહ સર્વજ્ઞ ભવતી, એ સર્વજ્ઞ બની જાય છે. જ્યારે કે જ્ઞાતમ અવનશિષ્યતે એના સંદર્ભમાં ભગવાન શંકરાચાર્ય મહારાજ કહે છે કે સર્વજ્ઞ બની જાય છે. એટલે શું સર્વજ્ઞ? પાછું એ જ અર્થ થયો ને હમણાં જ આપણે જોયું ને કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મને બધી ખબરવાળા મળશે, ચાઇનીઝ ભાષા આવડવા મળશે, જર્મની આવડશે, ઇંગ્લિશ આવડશે, ઇંગ્લિશની બધા, અને જર્મની ને ચાઇનીઝની વાત જવા તો આપણે સાઉથમાં જઈએ ત્યારે પણ મુશ્કેલી પડે, ભાષામાં મને તામિલ આવડવા મળશે, હું જ્યાં જઈશ ત્યાં જે ભાષાની જરૂર પડશે એ બધું આવડશે. તો કે ના, સર્વજ્ઞ ભવતી એનો અર્થ એ નથી. બે જ્ઞાન છે, એક વિશેષ જ્ઞાન અને બીજું છે સામાન્ય જ્ઞાન. વિશેષ દાખલા તરીકે આપણે અલંકારની વાત કરીએ તો અલંકાર આ ક્યાંથી લાવ્યા, આનો આકાર કેવો છે, કેટલા પૈસા આપ્યા, કોણ લાવ્યું, આ બધું શું છે, વિશેષ જ્ઞાન. અને બીજું કયું જ્ઞાન છે, આ અલંકાર છે એ શેના બનેલા છે, સોનાના, આ સોનું છે એ સામાન્ય, બધા અલંકારમાં બધા અલંકારો છે એ સોનાના બનેલા છે, એ સામાન્ય જ્ઞાન છે. અને વિશેષ જ્ઞાન એટલે એના સંદર્ભમાં બધું જાણવાનું. તો અહીંયા ભગવાન શંકરાચાર્ય કે સર્વજ્ઞ ભવતી, એટલે કે જગતમાં પણ બે પ્રકારના જ્ઞાન છે, જગતના સંદર્ભમાં કેવી રીતે જગત ઉત્પત્તિ થઈ, આ વ્યક્તિ કેવી છે, પેલી વ્યક્તિ કેવી છે, એટલે નામ રૂપના સંદર્ભમાં, જગતના સંદર્ભમાં જે જ્ઞાન છે કેવું છે, વિશેષ જ્ઞાન, અથવા તો જગત એટલે પરમાત્માની વિભૂતિ, અને એના સંદર્ભમાં તો મા સરસ્વતી પણ સદાકાળ લખવા બેસે તો પણ એ જ્ઞાન પૂરું થઈ શકે નહીં, એટલે વિશેષ જ્ઞાન તો પ્રાપ્ત કરવાનું શક્ય નથી. તો સર્વજ્ઞ એટલે શું, સામાન્ય જ્ઞાન. કયું સામાન્ય જ્ઞાન? આ જગતનું ઉપાદાન, આ જગતનું ઉપાદાન કારણ કોણ છે, તો કે છે આ જગતનું બનાવનાર પરમાત્મા છે. કઈ માટીમાંથી જ્ઞાન? પરમાત્માએ જ પોતે જ ઉપાદાન કારણ બની ગયો, અને નિમિત્ત કારણ કોણ છે, એ પણ પરમાત્મા છે. ચૈતન્ય પણ એ છે અને ઉપાદાન કારણ જળ પણ એ છે, જળ અને ચૈતન્ય બધું જ એ બની ગયું છે. આ એ છે સામાન્ય જ્ઞાન. પછી એમાંથી જે જગતના જુદી જુદી વિવિધતા દેખાય છે એ છે વિવિધતાનું જ્ઞાન, એને કહેવાય વિશેષ જ્ઞાન, અને પરમાત્મા જ આ બધું બની રહ્યો છે એને કહેવાય છે સામાન્ય જ્ઞાન. જેમ સુવર્ણ બધા અલંકારમાં છે સામાન્ય જ્ઞાન, અને સુવર્ણના બધી વિવિધતા એ કોણ વગેરેની જે કંઈ માહિતી છે એ વિશેષ જ્ઞાન. એમાં જગતમાં વિવિધતા છે, ભગવાનની વિભૂતિ છે એ છે વિશેષ જ્ઞાન, અને પરમાત્મા જ આમાં સૂત્રે મણિગણા ઈવ, જેમ સૂત્રમાં મણિ પુરવાયા છે એમાં જગતમાં બધે પરમાત્મા ઓતપ્રોત રીતે રહેલો છે, એ છે સામાન્ય જ્ઞાન. એટલે યજ્ઞાત્મા ભૂય અન્યત્ન જ્ઞાતમ અવશિષ્યતે, જેને જાણ્યા પછી કંઈ જાણવાનું રહેતું નથી. એટલે કે અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે સર્વજ્ઞ બની જાય છે, એટલે ભાવે એ સામાન્ય જ્ઞાન રીતે કૃતકૃત્ય બની જાય છે, એ એના એના જીવનમાં પૂર્ણ સંતોષ આવી જાય છે. એટલા માટે કહે છે હવે પછી એને કોઈ જાણવાનું રહેતું નથી. આવું આ જ્ઞાનનું વિશિષ્ટ ફળ છે એ અતિ દુર્લભ છે એ બતાવતા ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે મનુષ્યાણાં સહસ્રેષુ, મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનાં, યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન્માં વેત્તિ તત્ત્વતઃ,
पश्चिन्मामेति तद्गतः मनुष्याणां सहस्रेषु ए सहस्रेषु आम तो हजार रूप कहे छे पण अहीं शब्द सरस वापरे छे એટલે સહસ્ર એટલે કે સત સહસ્ર લક્ષમ એટલે અક્ષયમ એટલે સહસ્રનો અર્થ હજાર અથવા તો લાખો અક્ષય જેનો આપણે એનો અર્થ ન કરીશું હજારો અથવા તો લાખો મનુષ્યમાં કશ્ચિત યતતિ સિદ્ધ એ કોઈક એવો છે યતતિ એટલે પ્રયત્ન કરે છે સેના માટે સિદ્ધ એ સિદ્ધિ માટે કઈ સિદ્ધિ માટે મોક્ષ માટે આત્મજ્ઞાન માટે હજારો મનુષ્યમાં કોક એવો છે કોક એવા છે કે જે આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરે છે કોક એવા છે ઘણા કહેવાય તોય એક નહીં પછી કહે છે યતતામ એટલે બહુવચન છે યતતામ અપી સિદ્ધાના જે સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે એવાને કે સિદ્ધાના યતતામ જે યત્ન કરી રહ્યા છે સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે એવા એટલા બધામાં કશ્ચિત માં વ્યક્તિ કોક એવો છે એ મને તદ્વત વ્યક્તિ કશ્ચિત માં વ્યક્તિ તદ્વત કોક એવો છે કે જે મને તદ્વત જાણે છે તમે કહી છે ને પહેલાં તો આપણે તુલસીદાસજી મહારાજ યાદ આવે કે છે ને બડા ભાગ માનુષને પાવા એક તો મનુષ્ય જન્મ મળવો એ પણ દુર્લભ છે અનેક જન્મના પુણ્યને પરિપાક રૂપે આપણે મનુષ્યોની મળે અને મનુષ્ય જીવન મળ્યા પછી મોટા ભાગના લોકોની પ્રવૃત્તિ ક્યાં હોય છે તો તમે જુઓ તો યોગ અને ક્ષેમ માટે મોટા ભાગના લોકોની પ્રવૃત્તિમાં શું છે યોગ આ મને મળ્યું નથી માટે મારે પ્રાપ્ત કરવાનું છે પેલું પ્રાપ્ત કરવાનું છે અને પ્રાપ્ત થયેલાનું રક્ષણ કરવામાં એટલે મનુષ્યની બે પ્રકારની જરૂરિયાત છે મોટા ભાગ કઈ છે એ તો ભૌતિક વસ્તુની પ્રાપ્તિ ભૌતિક વસ્તુની પ્રાપ્તિ અથવા તો અભ્યુદય માટે આ જગતમાં ઉન્નતિ પોતાને કરવી છે જગતના પોતાને એક નામના કરવી છે કંઈક પ્રાપ્ત કરવું છે એને કહે છે ભૌતિક પ્રાપ્તિ અને બીજી છે આધ્યાત્મિક પ્રાપ્તિ આધ્યાત્મિક ઉન્નતિ અથવા તો એને જ અહીંયા સિદ્ધ એને જ અહીંયા સિદ્ધિ શબ્દ વાપરો એક આધ્યાત્મિક પ્રાપ્તિ છે આધ્યાત્મિક ઉન્નતિ છે આત્માની ઉન્નતિ કરવી આત્માને જાણવું આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું કે સિદ્ધ એવી એક પ્રાપ્તિ છે પણ મોટા ભાગના લોકો તો મૌતિક પ્રાપ્તિમાં જ અટવાયેલા છે આ વસ્તુ મેળવી પેલી વસ્તુ મેળવી એટલું મેળવવા પાછળ નથી પછી એ મળવામાં જો કોઈ મુશ્કેલ પડે તો એને દોષિત બીજાને ઠેરે આ વ્યક્તિ મારી કામમાં અડી આવી માટે મને ન મળ્યું અને કંઈક વસ્તુ પ્રાપ્તિ કરવી હોય કંઈ જોઈતું કરતું હોય મળી ગયો તો એના માટે આપણને અહોભાવ જાગે કાં તો રાગ જન્મે કાં તો દ્વેષ જન્મે કાં તો આપણે દ્વેષને લીધે દુઃખી થઈ જઈએ તો દુઃખી થઈ જઈએ ત્યારે આપણે હંમેશા આપણે બીજાને દોષ વાંચવીએ આના લીધે આમ થયું પેલાના લીધે આમ થયું મેં અથવા તો આપણે કીધું ને ગઈકાલ હા કે કાં તો આપણી પ્રવૃત્તિમાં મેં આમ કેમ ન કર્યું મારે આમ કરવું જોઈતું હતું અથવા તો આણે આમ કર્યું માટે આમ થયું એટલે લગભગ આ બે વસ્તુ અપરાધની લાગણીમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરતો હોય અથવા તો અપમાન થયું મારું એને જ રાગ દ્વેષ કહીશું એના લીધે જ રાગ દ્વેષ જન્મે છે ને આ બે પ્રકારની મનની વૃત્તિના લીધે રાગ અને દ્વેષ જન્મે અને એમાંથી મુક્ત થવા માટે આખું જિંદગી બીતી જાય એટલે કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ મોટા ભાગના લોકોને તો આમાં આમાં જિંદગી પસાર થઈ જાય છે કે હું દુઃખી છું આના લીધે આને લીધે પણ કોકને આવો પ્રશ્ન તો બહુ ઓછા લોકોને થાય પણ જ્યારે સત્સંગમાં જઈએ સત્સંગ માટે પહેલાં તમે કહીએ યતતામ અપી સિદ્ધામનાની વાત કરતા પહેલાં પણ મનુષ્યાણામ સહસ્રેષુ અનેક મનુષ્યમાંથી કોકને સત્સંગ માટે પ્રેમ જન્મે અને ત્યારે ખબર પડે કે ખરેખર હું દુઃખી છું આ દુઃખ એ મારો સ્વભાવ છે કે આવવાને જવાનું છે દુઃખ એ આવવાને જવાનું છે અને પછી ખબર પડે કે આ દુઃખનું કારણ શું છે અહીંયા સરસ એક શબ્દ વાપરે છે પ્રેમ મધુસૂદનજી મહારાજ કે મનુષ્યાણામ સહસ્રેષુ
મનુષ્યાણા એટલે શાસ્ત્રીય જ્ઞાન કર્મયોગ જ્ઞાનના મોટાભાગના લોકો તો ભલે શાસ્ત્રને માનતા હોય એના એમાં આપેલા કર્મો જે આ પ્રકારનું કર્મ કરતો આમળે આમ કરતો આમળે એમાં જ યજ્ઞ યાગાદિ કે ઉપાસના કે એમાં રચ્યા પચ્યા હોય છે અને એમાંનો કોક જ એવો હોય કે જેની આ બધા જ કાર્ય કંઈક વિવેક જાગૃત થાય. કયો? કે આ ખરેખર નિત્ય નિત્ય અનિત્ય વિવેક એટલે કે અનેક જન્મ સુકૃત અનેક જન્મના પુણ્યકર્મના લીધે આને વેદાંત વિચાર આત્માને જાણવાની ઈચ્છા થાય. આત્માને જાણવા માટે શું કરવું પડે? આત્માનાત્મા વિવેક કરવો પડે, નિત્ય અનિત્યનો વિવેક કરવો પડે. તો એમાંય રસ જામે નહીં તો એ જ નો કહે કે આ જ્ઞાન તો અઘરું છે, આ અનિત્ય અને અનિત્યની વાત કરો છો એટલે કશું અઘરું નથી. પણ આપણને કેવું લાગે કે બધું અઘરું છે. અઘરું ક્યારે છે? જ્યારે મારું મન તૈયાર નથી માટે. સરળ ક્યારે છે? જ્યારે મારું મન તૈયાર છે ત્યારે. એટલે હું કોઈ વસ્તુને સ્વીકારવા તૈયાર ન થાઉં ત્યારે મારું મન તૈયાર થતું નથી માટે અઘરું લાગે છે. પણ કે અને જ્યારે મન તૈયાર થાય ત્યારે સહેલું લાગે છે. અને તૈયાર ક્યારે થાય? જ્યારે અનેક જન્મના પુણ્ય પ્રાપ્ત થયા હોય ત્યારે આત્મજ્ઞાન માટે આપણને જિજ્ઞાસા જાગૃત થાય, નિત્ય અનિત્ય વિવેક કરવાની ઈચ્છા થાય, આત્મા કોણ સત્ય છે કોણ મિથ્યા છે તો વિચાર કરવાની ઈચ્છા થાય. એટલે એના માટે કહે છે કશ્ચિત યતતી સિદ્ધ. એ અનેક મનુષ્યો મોટાભાગના લોકો તો અર્થ ધર્મ અર્થને કામમાં જ રચાયેલા છે. કોઈકને મોક્ષની અથવા તો મુક્તિની ઈચ્છા થાય છે, આત્મજ્ઞાનની ઈચ્છા થાય. મોક્ષ કહો, મુક્તિ કહો, સ્વતંત્રતા કહો કે આત્મજ્ઞાન, આત્મજ્ઞાનની ઈચ્છા થાય છે. અને યતતી સિદ્ધ એ અને એના માટે એ પ્રયત્ન કરે છે. એના માટે ગુરુ ઉપસદનમ, એ ગુરુ પાસે જઈ શાસ્ત્રનું શ્રવણ મનન અને નિધિ ધ્યાસન એમાં એ પ્રવૃત્ત થાય છે. યતતી એ પ્રયત્ન કરે છે. પછી કહે છે યતતામ અપી સિદ્ધાનામ. એટલે આવી વ્યક્તિ જે શાસ્ત્રનું શ્રવણ કરે છે અને શાસ્ત્રનું શ્રવણ કરે છે એની મનન કરે છે, પહેલાં તો ઈચ્છા થવી એક પણ એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે આપણે કઠોપનિષદમાં જોયું કે આ મનુષ્ય જન્મ મળ્યા પછી આત્મજ્ઞાનની ઈચ્છા થવી એ મુશ્કેલ બહુ છે. શું કરવા? તો આપણે નચિકેતાને પણ જ્યારે એમ કહ્યું કે મૃત્યુ છે કે નહીં એના માટે મને કહો, તો કેટલા બધા પ્રલોભન આપ્યા, કેટલા બધા પ્રલોભન આપ્યા કે તને સ્વર્ગ આપવું, તને અક્ષર આપવું, તને લાંબુ આયુષ્ય આપવું, તને સંપત્તિ આપવું. એટલે કહે છે મારે કંઈ જોઈતું નથી, તમારે કશે આપવું. એટલે કહે છે જ્યારે આટલું બધું પ્રલોભન આપે છે ત્યારે એના મનમાં વિચાર આવે છે કે એનો અર્થ આત્મજ્ઞાન કંઈક મહાન હોવું જોઈએ. અને પછી એટલે કહે છે કે તમારા બધા પ્રલોભનો એના માટે શું છે? તવેવ વાહાસ તવ નૃત્ય ગીતે. આ તમારા નૃત્ય ગીત બધા સંગીતની તમે વાત કરો છો એ તમારી પાસે રાખો. આ તમારા વાહવા એટલે રમકડા, આ રમકડા જેવું છે તો તમારી પાસે રાખો. હું રમકડા રમવા માગતો નથી હવે, કારણ કે યોયમ વર ગુઢ અનુપ્રવિષ્ટ નાયમ તસ્મા નથી ગીતા રમીતે. નચિકેતા કહે છે કે તમે કહો છો કે આ જ્ઞાન દેવતાઓને પણ દુર્લભ છે, દેવતાઓને પણ પ્રાપ્ત થઈ શકે એવું નથી. એનો અર્થ કે આ જ્ઞાન મહાન છે માટે મને આ જ્ઞાન જ જોઈએ છે એવો નિર્ણય કરો. એનું નામ છે યતતી અપી સિદ્ધ. એ પહેલાં તો નિર્ણય થવો મને આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પછી એના માટે પ્રયત્ન કરે. અને પ્રયત્ન કર્યા પછી કહે છે યતતામ અપી સિદ્ધાનામ. પ્રયત્ન કરતા હોય છતાં પણ ક્યાંક અટવાય છે. મહારાજશ્રી હંમેશા એક વસ્તુ બહુ બોલતા હતા, નીકળે તે હરી ભજન કો ઓટણ લગે કપાસ. નીકળે તે હરી ભજન કો, ભજન હરિભજન કરવા માટે બધું છોડી દીધું એને પેલી વ્યક્તિએ, પણ પછી ક્યાં બીજે અટવાઈ ગયા. ઓટણ લગી કપાસ એટલે આમ તો કપાસ એટલે કે કાંતવા લાગી ગયા, અથવા તો ત્યારે કદાચ સ્વતંત્રની ચળવળમાં લોકો અટવાઈ જતા હશે એ વખતે. એટલે કે નીકળ્યા તો કંઈક ને પછી બીજા બધામાં અટવાઈ ગયા. સેવાની પ્રવૃત્તિ ખોટું નથી, કોઈ કરવું આત્મજ્ઞાન પછી બધું જે કરવું એ કરો, પણ પહેલી વસ્તુ છે પહેલું મહત્વનું કોનું છે? આત્મજ્ઞાન. એટલે કે યતતામ અપી સિદ્ધાના જે પ્રયત્ન કરી રહ્યો છે એમાં પણ
કષ્ટિન કોખ જેવું છે માં વેત્તિ તત્વતઃ. કારણ કે હમણાં આપણે છઠ્ઠા અધ્યાયમાં પણ જોયું કે છોડી દીધું હોય ક્યાંક ભોગવાસના, ખબર નહીં કયા જન્મની કોઈ ભોગવાસના ઊભી થાય અને એ વખતે એનું આત્મબળ તૈયાર ન હોય અને માણસ એમાં અટવાઈ જાય, અથવા તો ખૂબ પ્રયત્ન કરે, પ્રયત્ન કરતા હોય અને ત્યાં હજી તો કંઈ આગળ વધ્યું નહીં, લાગે લીધા કે ટીટોડી જેવી અને બિન ચેતસા ટીટોડીની જેમ જતરાય નિરાશ નાસીપાસ થયા વગર આ ધીને વળગી રહેવું એ પણ બહુ કૃપા હોય તો થઈ શકે. એટલે અહીંયા કહે છે યતતામ અપી સિદ્ધાનામ, પ્રયત્ન કરેલો છે છતાં પણ તત્વતઃ, એટલે તત્વત પ્રત્યેક અભિનયન તત્વમસ્યાદી ગુરુ ઉપદિષ્ટ મહાવાક્યેન, એટલે કે જે આ રીતે પ્રયત્ન કરતા હોય, ગુરુજી ઉપદેશ પણ આપતા હોય તત્વમસી મહાવાક્ય દ્વારા, તત્વતઃ એટલે કે પ્રત્યેક અભિનય પરમાત્માથી પોતે જરાય જુદો નથી, આત્મત્વેન આત્મારૂપે જાણવું એને કહે છે તત્વતઃ. અને એ રીતે જાણવું એ પણ અતિ દુર્લભ છે. આ બધા દ્વારા ભગવાન અહીંયા ત્રીજા શ્લોકમાં આ જ્ઞાનની મહત્ને બતાવે છે કે આ જ્ઞાન તને આપું છું સરળતાથી, એટલે તું એમનો માનતો કે સરળ છે, આ દુર્લભ જ્ઞાન છે, મહાન જ્ઞાન છે, એનું ફળ તો જો કેવું મહાન છે કે જે જાણ્યા પછી કે જાણવાનું ન રહે એવું મહાન ફળવાળું છે. અને બધાને આ જ્ઞાન મળતું જ નથી, આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છીએ. અને જેને કેટલાકને આ જ્ઞાન માટે ઈચ્છા જાગૃત થાય એ પણ દુર્લભ છે. યતતી સિદ્ધ કોક જ એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, કારણ કે આપણે જોયું કે અઘરું લાગે છે એવું નથી. યમ યશ ઋણતે તેને લભ્ય, ત્યાં કઠોપનિષદમાં કહ્યું યમ યશ ઋણ, જે ગ્રહણ કરે છે એના જ્ઞાન જરૂર પ્રાપ્ત થાય છે, પણ એના માટે બહુ જ પ્રયત્ન માગી લે છે. આપણે છઠ્ઠા અધ્યાયના વખતે વાત કરતા હતા કે નદીના પ્રવાહને મૂળ તરફ લઈ જવા માટે, નદી છે એ સમુદ્ર તરફ જઈ છે, ત્યાં તેને મૂળમાં લઈ જવું હોય તો બહુ પ્રયત્ન થાય, એવા પ્રયત્નની આવશ્યકતા છે. અને તો જ એને આપણે તત્વતઃ જાણી શકીએ. જ્યારે આપણે આવું કહીએ છીએ ત્યારે આપણને નાસીપાસ કરવા માટે નથી કે ભાઈ અનેક મનુષ્યમાં કોઈની ઈચ્છા થાય અને એ ઈચ્છા પ્રાપ્ત કર્યા પછી પણ યતતામ અપિ સિદ્ધાનામ કશ્ચિન માં વેત્તિ તત્વતઃ, એટલે અહીંયા એક બહુ ઓછા લોકો મને તત્વતઃ જાણી શકે છે. એનો અર્થ એ નથી કે આપણે નાસીપાસ કરવા માંગીએ છીએ. ભગવાન તો ઉત્સાહ પામે છે કે આ જ્ઞાન કેટલું દુર્લભ છે, આ જ્ઞાનનું મહાત્મ્ય તો જો લે છે કે ઇદમ વક્ત અસ્ય મહાત્મ્ય, આનું મહાત્મ્ય કેવું છે કે અનેકેશુ મનેશુ શું, આમ આમ અનેક મનુષ્યમાં કોકને જ્ઞાનની ઈચ્છા થાય એ પણ પરમ દુર્લભ છે. કારણ કે મનુષ્યજન દુર્લભ, એમાં ઈચ્છા જ્ઞાનની ઈચ્છા થવી એ પણ દુર્લભ, અને આ સાચી ઈચ્છા થયા પછી એટલો પ્રયત્ન કરીએ કે જેથી આ જ્ઞાનનું જે ફળ છે મોક્ષ એ પ્રાપ્ત થાય એ પણ બહુ દુર્લભ છે. એટલે ટૂંકમાં આ જ્ઞાનની દુર્લભતા બતાવી નાસીપાસ કરવા માટે નહીં. મારા સ્વામીજી મારા હંમેશા કે શા માટે નથી માનતા કે આપણા છેલ્લો જન્મ છે, આપણે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન માં વેત્તિ તત્વતઃ, એમાં આપણે છે, આપણે જરૂર એની કૃપાથી તત્વતઃ એ પરમાત્માને આત્મરૂપે જાણી શકીશું. એટલે એની દુર્લભતા બતાવે છે નાસીપાસ કરવા માટે નહીં. આપણે પણ માની શકીએ કે આપણે પણ આ બીજી પક્ષ બીજી રીતિમાં આપણે આવી રહ્યા છીએ એવું પણ કહી શકાય. આમ શ્રોતારંભ પ્રરોચેને અભિમુખી કૃપા, એટલે આ રીતે જે સાંભળનાર અર્જુનને આ જ્ઞાનની દુર્લભતા બતાવી અને એને પોતાની તરફ પ્રરોચી મૂકી, એટલે પોતાને અભિમુખ કર્યા, એટલે એને હવે જ્ઞાન માટે જિજ્ઞાસા જાગૃત થઈ, ત્યારે હવે ભગવાન એને જ્ઞાન આપવાનું શરૂ કરે છે. કારણ કે કીધું કે હું તને એવી રીતે જ્ઞાન આપીશ કે જે પછી કે તારે કોઈ પ્રકારનો સંશય નહીં રહે, સમગ્ર રીતે આપીશ. તો સમગ્ર તૈયાર જ્ઞાન આપવા માટે ચોથા શ્લોકમાં ભગવાન કહે છે, એક શ્લોક તો વાંચીશું આપણે. ભૂમિરા પૂનલો વાયુ, ભૂમિરા પૂનલો વાયુ, ખમ્મનો બુદ્ધિરેવ ચ,
अहम् मनो बुद्धिरेवच अहंकार इति यम् मे अहंकार इति यम् मे भिन्ना प्रकृतिरष्टधा। भगवान के जी भूमि पृथ्वी भूमि ही आप रापो चले भूमि संदिति भूमि ही आप आपो मापर आप पृथ्वी आप इतने जल अग्नि अन्न इतने अग्नि वायु इतने वायु खम इतने आकाश अच्छे मन बुद्धि बुद्धि एव च इतने एव इतने ज अने ज अने मन बुद्धि अने अहंकार अहंकार इति आ यम इति आ मे मारी भिन्ना भिन्न कई जो प्रकृति अष्टधा भगवान के जे पृथ्वी जल अग्नि वायु आकाश मन बुद्धि अहंकार आमारी आठ प्रकार की प्रकृति है अष्टधा प्रकृति अने त्या मुंडक उपनिषद में जयरे पेलो जिज्ञासु कहते ज्ञातव्य अवशिष्य त्या एने जिज्ञासु एम कहे कस्मिन भगव विज्ञाते सर्वमिद विज्ञातम भगवत भवती एवं शू है कि जाया पी बधु जनाए जाए तरह कहते दे विद्य वेदितव्य बे प्रकार विद्या थी आने जाए शू जाए कि जे जाया पीछे कशु जा रे एना बे वस्तु ने जाए तो बे विद्य वेदितव्य परा ज अपरा जैव एक परा विद्या है बीजी अपरा विद्या है त्या विद्या संदर्भ में कहूँ अँ भगवान प्रकृति संदर्भ कहते हैं कि मारी बे प्रकार की प्रकृति है परा अने अपरा प्रकृति अमारी आज चौथा श्लोक में बात करी आठ प्रकार की प्रकृति है ये अपरा प्रकृति है अपरा अपरा शब्द नहीं वापरता पर आपने पछी तरत आचार्य बताशे कि अपरा प्रकृति है और बाकी कहे परा प्रकृति अने आठ पृथ्वी जल वायु अग्नि जो कहूँ ये अत्या स्थूल देखाय नहीं पर तन्मात्रा रूप में सूक्ष्म रूप में एक शुद्ध रूप में पृथ्वी शुद्ध रूप में जल न अग्नि वायु आकाश मन बुद्धि ने अहंकार इना पर समष्टि रूप में बदे अपने आते वक्त विस्तार थी जोईशू। ओम ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।